દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ગોનિકા સાહુ. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. આઝાદીની ઉત્સવ આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આજના દિવસ આપણા અનેક ક્રાંતિકારીઓના બલિદાનના ફળ સ્વરૂપે અંગ્રેજોના શાસનમાંથી આપણને આઝાદી મળી. આજે સુરતના ગજેરા સર્કલ પર આવેલ મેદાનમાં સુરત શહેરના મેયર જગદીશ પટેલ તેમજ સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ તેના સર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના સાંસદ દર્શનાબેન જરદોશ પુણેશ મોદી તેમજ અનેક મોટા નેતાઓ પણ ઉપસ્થિત હતા. આજના કાર્યક્રમમાં એમણે ભારતીય જનતા પાર્ટીની પ્રસિદ્ધિઓને ગણાવી. કોર્પોરેટરશ્રીઓ, માનનીય કમિશનરશ્રી, અધિકારીશ્રીઓ, ટીમ સુરતના સૌ સભ્યો અને વાલા નગરજનો તથા મીડિયાના મિત્રોને ફરી એકવાર સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ. લગભગ 200 વર્ષ જેટલી પરતંત્રની ગર્તામાં રહેલો આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતાથી પ્રકાશિત થયો. નવો આનંદ, ઉત્સાહ, ઉમંગ, સ્ફૂર્તિ અને ચેતના લોકોમાં પ્રગટિ, લોકોની, લોકો માટે, લોકો દ્વારા શાસન વ્યવસ્થા સ્થપાઈ અને સ્વરાજ્યની ચેતના પ્રગટિ. સ્વતંત્રતા પર્વ એ પ્રત્યેક ભારતીયના હૃદય માટે ઉજાસ, ઉર્જા, નવી ઊંચાઈ અને સંકલ્પબદ્ધતા તથા માનવ ચેતનાનું પર્વ છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનોએ રાષ્ટ્રને એકતા અને અખંડિતતા બક્ષી છે, તો ડોક્ટર આંબેડકર સાહેબ જેવાએ સુદૃઢ બંધારણની રચના કરી છે. દરેક હિન્દુસ્તાનીના કર્મઠ યોગ કાર્ય અને પ્રેરણાથી આપણે સૌ સ્વરાજ્યથી સુરાજ્ય તરફ ગતિમાન છીએ, દિશામાન છીએ.